સુરતના ભટા રાજાદ નગરમાં પતીએ પતનીને ઉપરા ઉપરી ચપ્પુના અને ઘા માર્યા બાદ ઘરમાં જઈ ફાંસો ખાઈ લીધો હતો છેલ્લા ઘણા સમયથી પતિ પત્ની વચ્ચે ઝઘડા ચાલી રહ્યા હતા અને બે માસુમ બાળકીની માતાનું સિવિલમાં ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું પતિ પત્નીના ઝઘડાને લઈ બંને બાળકો નાના નાનીના પાસે જ રહેતા હતા મળતી માહિતી અનુસાર બાલુવાન ખડે જણાવ્યું હતું કે દીકરીને લગ્નને પાંચ વર્ષ થયા હતા અને આ દરમિયાન મોહિનીને બે દીકરી અવતરી હતી એક ત્રણ વર્ષની અને એક એક વર્ષની દીકરી છે કે બેકાર જમાઈ રવિ ખાન કરે વારંવાર દારૂ પીવાના પૈસાને લઈ ઝઘડો કરતો હોવાને કારણે દીકરી મોહિની બંને માસુમ દીકરીઓને લઈ પિયર આવી ગઈ હતી ધૂળેટીને લઈ રવિ દારૂના નશામાં ઘરે આવ્યો હતો અને જોર જબરજસ્તીથી બંને દીકરીઓને પોતાની સાથે લઈ જવાની વાત કરતા મોહિનીએ પોલીસ સ્ટેશન ફોન કર્યો હતો જેને લઈ નશામાં ચૂર રવિએ ચપ્પુ કાઢી મોહિની પર તૂટી પડ્યો હતો અને ઉપરા ઉપરી અનેક ઘા મારી ભાગી ગયો હતો મોહિનીને ગંભીર હાલતમાં સારવાર માટે એકસો આઠ માં સિવિલ લઈ જવામાં આવી હતી મૃતક મોહિનીના પિતાએ વધુમાં જણાવ્યું હતું કે પત્ની પર જીવલેણ હુમલો કરનાર રવિએ પણ તેના ભાડાના મકાનમાં મોઢા પર ઘા મારી અને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધેલી હાલતમાં મળી આવ્યો હતો જ્યારે મોહિનીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ સિવિલ દોડી આવી અને આગળની તપાસ હાથ ધરી છે કેમેરામેન મુકેશ ગુરો સાથે અશ્વિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત